नमस्कार मित्रों, स्वागत है आपनो अपने यूट्यूब चैनल वीएस एजुकेशन में। अर्थशास्त्र ने बात ने हवे आगळ वधारी पार्ट 5 मा वात पेली थी आपणे के जीवन नी भौतिक गुणवत्ता बराबर। अत्यारे खाली आपणे वात करी जीवन नी भौतिक गुणवत्ता नी, नहींतर जीवन नी भौतिक गुणवत्ता ने जीवन नी भौतिक गुणवत्ता नो आंक बनने आवे। भौतिक गुणवत्ता अने भौतिक गुणवत्ता नो आंक मैं तमने आनी पहला ही कीधु तू बराबर के जो जीवन ने भौतिक गुणवत्ता पूछा એટલે કે જીવન ની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો પૂછાય તો 10 બાબતો આવશે। કેટલી બાબતો? 10। અને જીવન ની ભૌતિક ગુણવત્તાનો આંક પૂછાય તો 3 બાબતો આવશે બરાબર। ઈ પછીના વિડિયોમાં આપણે ચર્ચા કરશું, પણ બધાનો પ્રશ્ન એવો હોય કે સાહેબ જીવન ની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો ત્રણ માર્કમાં પ્રશ્ન પૂછાય, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, તેમાં સમાવિષ્ટ થતી બાબતો સમજા બરાબર। જીવન ની ભૌતિક ગુણવત્તા એટલે શું અને તેમાં સમાવિષ્ટ થતી બાબતો જણાવો। પણ પ્રશ્ન ફેરવી નાખે બરાબર, જાય પૂછી નાખે જીવન ની ભૌતિક ગુણવત્તાનો આંક કહી દે, તેમાં ત્રણ બાબતો આવે બરાબર। એનો અર્થ જોઈ લે કે કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન દેશના લોકોએ વપરાશમાં લીધેલ વસ્તુઓ અને સેવાઓના સમૂહને માનવ જીવનની ભૌતિક ગુણવત્તા કહે છે। કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન દેશના લોકો એટલે કે કોઈ એક દેશના લોકો એટલે કે ભારતના લોકોએ વપરાશમાં લીધેલ એટલે કે આપણે જોતા હોય કે આપણે આપણા રોજબરોજના જીવનમાં નવી નવી વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોય, અલગ અલગ વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોય, કોઈ એક વર્ષના ગાળા દરમિયાન દેશના લોકોએ વપરાશમાં લીધેલા વસ્તુઓ અને સેવાઓના સમૂહને માનવ જીવનની ભૌતિક ગુણવત્તા કહે છે। એટલે કે હું તમને અહીં આપું એ શું આપું, હું તમને સેવા આપું બરાબર, એટલે કે શિક્ષણ દ્વારા હું તમને શું આપું, સેવા અને વસ્તુ એટલે કે મોબાઈલ દ્વારા તમે શું કરો હોય જો બરાબર, શિક્ષણ અને મનોરંજન પણ જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થાય। ટોટલ 10 બાબતો આવે, કેટલી બાબતો? હવે પ્રશ્ન એ છે કે સાહેબ 10 બાબતો યાદ કેવી રીતે રાખવી, ગમે એમ કરી યાદ રહેતી નથી, તો એની માટે આપણે એક ઘરની ટ્રીક છે, આપણી એક ઘરની મેથડ બરાબર। આપણને પાઠ્ય પુસ્તકમાં આ 10 બાબતો આડીઉડી આપી છે, પણ 10 બાબતો સીધી આપી છે, પણ આપણે અહીંયા આપણે આડીઉડી કરી લખીએ, પરીક્ષામાં આવી રીતે લખો કોઈ તમારા માર્ક આપી શકે નહીં। પહેલો મુદ્દો, રહેઠાણ અને કપડાં। આપણે રહીશી ક્યાં? ઘરમાં બરાબર, એટલે રહીશી ક્યાં? ઘરમાં, એટલે પહેલો મુદ્દો આપણો રહેઠાણ આપણે અને કપડાં, કપડાં વગર તો આપણે હાલવા નથી બરાબર। આપણે ઘરમાં રહેતા હોય આપણે કપડાં પહેરીએ, એટલે પહેલો મુદ્દો રહેઠાણ અને કપડાં। ત્યારબાદ ઘરમાં એટલે કે રહેઠાણમાં આપણે શું કરી ખોરાક થઈ, જેના વગર તો કોઈનું હાલતું નથી બરાબર, એટલે ઘરમાં આપણે શું કહીશી, ખોરાક। પહેલો મુદ્દો રહેઠાણ અને કપડાં, બીજો મુદ્દો ખોરાક। હવે જમીન આપણે શું પીવી, પાણી, એટલે ત્રીજો મુદ્દો પીવાનું ચોખ્ખું પાણી બરાબર, યાદ રહે। પહેલો મુદ્દો રહેવાનું ક્યાં, ઘરમાં, એટલે પહેલો મુદ્દો રહેઠાણ અને કપડાં। હવે ઘરમાં જ આપણે જમીએ એટલે બીજો મુદ્દો ખોરાક। હવે ખોરાક જમીન આપણે શું લે, જમીન શું કરી, આપણે પાણી પીવી, પાણી ભૂલે પીવી કે આરોગ્ય સારું રહે, જો આરોગ્ય સારું રહેશે તો સરેરાશ આયુષ્ય વધશે, જો
आरोग्य सारू रहेशे तो सरेराश आयुष्य वधशे। एटले पांचमो मुद्दो सरेराश आयुष्य। फरीथी एकवार के रीते याद राखवानुं, पहेलो मुद्दो रहेठाण अने कपडा लई शीख्या आपणे घरमां, ત્યારબાદ ઘરમાં આપણે શું ખોરાક લઈશું, ખોરાક લઈને આપણે શું પીવી, પાણી, પાણી શું લેવા પીવી, આરોગ્ય અને તબીબી સગવડો મેળવવા, એટલે આરોગ્ય આપણું સારું રહે એ માટે જો આપણું આરોગ્ય સારું રહેશે તો આપણું સરેરાશ આયુષ્ય વધશે। આ બધું આપણે શેને ધ્યાનમાં રાખીને કરી, ઉર્જા શક્તિ આપણા ઘરમાં ઉર્જા શક્તિ હોય તે, એટલે આ બધું આપણે શેને ધ્યાનમાં રાખીને કરતા હોય, ઉર્જા શક્તિને ધ્યાનમાં રાખીને આપણે આ બધું કરતા હોઈએ છીએ। એટલે ફરીથી એકવાર છ મુદ્દા આપણે લઈ શીખ્યા ઘરમાં। પહેલો મુદ્દો રહેઠાણ અને કપડાં, બીજો મુદ્દો આપણે શું ઘરમાં જમે એટલે બીજો મુદ્દો ખોરાક, ત્રીજો મુદ્દો ખોરાક લઈને શું પીવી, પાણી, પાણી શું લેવા પીવી, આપણું આરોગ્ય સારું રહે એટલે આરોગ્ય સારું રહેશે તો સરેરાશ આયુષ્ય વધશે, અને સરેરાશ આયુષ્ય વધશે તો ઉર્જા આ બધું શું ધ્યાનમાં રાખીને કરી, આપણે ઉર્જા શક્તિને ધ્યાનમાં રાખીને કરી બરાબર। ઘરમાં ખોરાક જમી લીધો, પાણી પી લીધું, આરોગ્ય તંદુરસ્ત થઈ ગયું હોય, સરેરાશ આયુષ્ય આપણું સારું હોય, બધું ધ્યાનમાં શું રાખીને કર્યું, ઉર્જા શક્તિને ધ્યાનમાં રાખીને આપણે આ બધું કર્યું। પછી આપણે પરિવહન દ્વારા, પરિવહન દ્વારા આપણે ક્યાં જઈશું, સ્કૂલ, એટલે કે એક મુદ્દો ધ્યાનમાં રાખીને આપણે બધું કરી લેવાનું। પરિવહન દ્વારા એટલે કે કોઈ સાયકલ દ્વારા જતા હોય બરાબર, કોઈ મોટરસાઇકલ દ્વારા, કોઈ એક્ટિવા, XYZ સ્કૂટર હોય, એટલે કોઈને બસ લેવા હોતી હોય કે કોઈને રિક્ષા લેવા હોતી હોય, એટલે એક મુદ્દા ઉપરથી આપણે યાદ રાખીએ છીએ કે પરિવહન દ્વારા, પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ અને વસ્તી દીઠ રેલવેની લંબાઈ, આવો આખો મુદ્દો હોય, પરંતુ આપણે પરિવહન યાદ રાખી લઈએ એટલે આપણને યાદ રહી જાય। ફરીથી એકવાર સાથે સાત મુદ્દા આપણે રહી શીખ્યા ઘરમાં, એટલે પહેલો મુદ્દો રહેઠાણ અને કપડા બરાબર, ત્યારબાદ આપણે શું લઈ, ખોરાક એટલે બીજો મુદ્દો ખોરાક, ખોરાક લઈ શું પીવી આપણે, પાણી, ત્રીજો મુદ્દો પીવાનું પાણી, પાણી માં લેવા પીવી, આરોગ્ય સારું રહે એટલા માટે આરોગ્ય સારું રહેશે તો સરેરાશ આયુષ્ય વધશે। આ બધું આપણે શેને ધ્યાનમાં રાખીને કરી, ઉર્જા શક્તિને ધ્યાનમાં રાખીને બરાબર, અને આપણે આ બધું કમ્પ્લીટ કરીને આપણે ક્યાં જઈએ, પરિવહન દ્વારા સ્કૂલે, સ્કૂલે મળવા જઈએ, શિક્ષણ અને મનોરંજન મેળવવા માટે આપણે જઈએ। આઠ મુદ્દા આવી રીતે યાદ રાખી લીધા બરાબર, શિક્ષણ અને મનોરંજન મેળવવા આપણે સ્કૂલે જઈ, અને સ્કૂલે આપણે રસ્તામાં પાછા આવતા હોઈ ત્યાં આપણને શું દેખાય, ડ્રેનેજ, ડ્રેનેજ એટલે શું કહેવાય, ગટર, ગટર લાઈન બરાબર, તમે કદાચ અમદાવાદ બાજુ ના હોય બરાબર, રાજકોટ બાજુ ના હોય તો તમને ગટર લાઈન નો અનુભવ નહીં હોય, પણ અમારા સૌરાષ્ટ્રમાં આવો તો તમને ખબર પડે કે આ ડ્રેનેજ એટલે કે ગટર લાઈન શું કહેવાય બરાબર, અમારા આજના સૌરાષ્ટ્રના ગામડા પણ એમાં એવા ગટર લાઈન ના છે બરાબર। એટલે કે નવ મુદ્દા કેવી રીતે યાદ રાખવાના જોઈએ, આપણે રહી શીખ્યા ઘરમાં, પહેલો મુદ્દો રહેઠાણ અને કપડાં, ત્યાર બાદ આપણે લઈ ખોરાક, ખોરાક લઈને પીવી, પાણી, પાણી શું લેવા પીવી, આરોગ્ય સારું રહે એટલે આરોગ્ય સારું રહેશે તો આપણું સરેરાશ આયુષ્ય વધશે। આ બધું આપણે શેને ધ્યાનમાં રાખીને કર્યું, ઉર્જા શક્તિને ધ્યાનમાં રાખીને કર્યું। ત્યારબાદ આપણે પરિવહનના માધ્યમ દ્વારા સ્કૂલે ગયા, સ્કૂલે લેવા ગયા શિક્ષણ અને મનોરંજન મેળવવા બરાબર, તમે ત્યાં શિક્ષણ પણ મેળવો, જ્ઞાન સાથે ગમત હોય સ્કૂલમાં બરાબર, શિક્ષણ અને મનોરંજન મેળવવા તમે સ્કૂલમાં ગયા, અને જ્યારે તમે સ્કૂલમાં ગયા અને સ્કૂલમાં વર્તા આવતા હતા ત્યાં વર્તા તમે શું જોયું, ત્યાં ડ્રેનેજ જોઈ, બધી ગટરો જોઈ, પણ ત્યાં તમને સમાચાર મળ્યા કે ગામડાની હોસ્પિટલમાંથી કે કોઈ એક બાળક છે તે એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામ્યું, એટલે કે દસમો મુદ્દો આપણે યાદ રાખી લઈશું, આપણે બાળ મૃત્યુ દર, બાળ મૃત્યુ દર એટલે શું ખબર છે ને આપણને, કે કોઈ એક વર્ષના ગાળા દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકોએ મૃત્યુ પામેલા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે, જીવતા જન્મેલા દર 1000 બાળકોએ એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામે તેને કહેવાય બાળ મૃત્યુ દર। આવી રીતે આપણા 10 મુદ્દા આપણે યાદ રાખી લઈશું ફરીથી એકવાર બરાબર, એકદમ ક્લિયર કટ યાદ રાખી લેજો, તમારી નોટબુકમાં લખી લેજો, આવો માલ નહીં મળે બરાબર, બજારમાં હોનાનો માલ હોય, બજારમાં હોની વેચાતું હોય ને બગસ બી વેચાતું હોય
बराबर पर गर्दी क्या होए बगसरा पाए और हाचू होनू आपड़े वेची बराबर बाजार में तुम्हारे विचारवानू है कि आपड़े होनू लेवू है के बगसरो लेवू है बराबर। 10 मुद्दा क्या किया है, पहला मुद्दा रही क्या रेठाण ने कपड़ा, बीजो मुद्दो खोराक, तीजो मुद्दो पीवानू पानी, जो पीवानू पानी सारू रहेशे तो आपड़ो आरोग्य सारू रहेशे, जो आरोग्य हारू रहेशे तो सरेराश आयुष्य वधशे। आ बधुं आपणे शेने ध्यानमां राखीने करी ही ऊर्जा शक्ति बराबर। त्यार बाद बधुं कम्प्लीट थई गयुं होय घरमां सी खोराक लई लीधो पानी पी लीधुं बराबर, आरोग्य हारू थई गयुं बराबर, सरेराश आयुष्य हारू थई गयुं, ऊर्जा शक्ति हारी थई गई। त्यार बाद आपणे क्यां जई, परिवहनना माध्यम द्वारा स्कूले, स्कूले मळवा जई शिक्षण अने मनोरंजन मळवा। पण आपणे वर्ता આવતા હતા ત્યારે આપણે અહીં શું જોઈએ, બધી ગટરો જોઈએ બરાબર। મેં તમને કીધું એમ બરાબર, તમે ક્યાં જ કાઠિયાવાડની બાઈડના આવીશો તો તમને ગટર લાઈનનો અનુભવ હશે નહીં બરાબર। અને ત્યાર બાદ આપણને એક સરકારી હોસ્પિટલમાંથી આપણને સમાચાર મળ્યા કે કોઈ એક બાળક છે તે એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા જ મૃત્યુ પામી ગયો, એટલે બાળ મૃત્યુ। તો મિત્રો આવી રીતે આપણે આ જીવનની ભૌતિક ગુણવત્તાનો અર્થ અને જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો આપણે એકદમ આરામથી યાદ રાખી શકી। તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડિયોમાં, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને માનવ વિકાસ આંકને પણ આપણે આગળ વધારીએ। મળીએ તો મિત્રો પાર્ટ 6 માં, ત્યાં સુધી ચેનલને લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો, સબસ્ક્રાઇબ કરતા રહ્યો, તમારા મિત્રોને કહેતા રહ્યો। મળીએ મિત્રો નેક્સ્ટ વિડિયોમાં, જય હિન્દ જય ભારત।